માંડવી તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતની ચૂંટણી ગત 27 ડિસેમ્બર 2016 ના પરિણામ 29 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવતા પારડીમાં પલસાણા ગામના વોર્ડ નંબર 6 અને કોલક ગામ પંચાયતની ચૂંટણી પરિણામની ફેર મતદાનની ગણતરી અંગે હારેલ સભ્યોએ પારડી કોર્ટમાં માંગણી કરી હતી. પારડી તાલુકાના પલસાણા ગામના વોર્ડ નંબર 6 ના હારેલ ઉમેદવાર વિલાસ નટવરલાલ દેસાઈ અને કોલક ગામના ઉમેદવાર અમિતાબેન મિલંદ દાતારવાલા મળી પારડી કોર્ટમાં ચૂંટણી પરિણામની ફેર મતદાનની ગણતરી અંગે હારેલ સભ્યોએ પારડી કોર્ટમાં માંગણી કરી હતી, જેમાં પલસાણા ગામના વોર્ડ નંબર 6 માં વિજેતા થયેલ મિત્તલ કુમાર હર્ષદરાજ દેસાઈ અને તેમના સામે હરીફ ઉમેદવાર વિલાસ દેસાઈ વચ્ચે એકમતથી મિત્તલ કુમાર દેસાઈ વિજય થયા હતા, જેઓને ચૂંટણી અધિકારીઓ વિજેતા જાહેર કર્યા હતા. તેમજ અન્ય કોલક ગામના વોર્ડ નંબર 3 ના ઉમેદવાર મીનાક્ષીબેન ટંડેલને 114 મત મળ્યા હતા અને તેમના હરીફ ઉમેદવાર તમન્નાબેન કૃષ્ણકાંત ટંડેલને 113 મત મળતા સભ્ય તરીકે એક મતથી મીનાક્ષીબેન ટંડેલ વિજેતા થયા હતા. જ્યારે કોલક ગામના સરપંચ પદના સામાન્ય ઉમેદવાર માટે હેમલતાબેન મહેશભાઈ ટંડેલ અને તેમના હરીફ ઉમેદવાર અમિતાબેન મિલન દાતારવાલા વચ્ચે ચૂંટણીના પરિણામમાં 1194 મત મળ્યા, જ્યારે હેમલતાબેન ટંડેલને 1297 મત મળતા હેમલતાબેન ટંડેલ 104 મતે વિજેતા બન્યા હતા. જે મતગણતરીની માંગણીની અરજી પારડી કોર્ટમાં 1 વર્ષ સુધી ચાલ્યું હતું. ન્યાયાધીશે બંને અસીલોના વકીલની દલીલો સાંભળી હતી. વિજેતા થયેલ સરપંચ અને સભ્યના તરફે પારડીના વરિષ્ઠ વકીલ કીર્તિબેન રાજપૂતે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જમેન્ટ રજૂ કરી સામે દલીલો કરી હતી. બાદમાં કેસનો હુકમ પારડી પ્રિન્સિપાલ સિવિલ જજ કેપી ઠાકોર ચૂંટણી પરિણામની ફેર મતદાન ગણતરીનો હુકમ કરી અરજીને ફગાવી દીધી હતી. વિજેતા થયેલના વકીલ કીર્તિભાઈ રાજપૂતે સમગ્ર કોર્ટના હુકમ અંગેની જાણકારી આપી હતી. અને તેના પર પ્રતિક પર મતદારોએ મત આપેલ છે. જે તે ઉમેદવારને મતદારો આપેલ મત માન્ય રાખી શ્રી મિત્તલ કુમાર હર્ષદરાય જોશીને આપેલ મત માન્ય રાખવામાં આવે છે. આમ છતાં શ્રી મિત્તલ કુમાર હર્ષદરાય જોશીને કુલ 90 મત મળે છે, જેથી મિત્તલ કુમાર હર્ષદરાય જોશીને વિજેતા જાહેર કરવામાં આવે છે. 2016 ડિસેમ્બર વર્ષમાં પલસાણા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી થયેલી અને તેમાં વોર્ડ નંબર 6 માંથી શ્રી મિત્તલ કુમાર હર્ષદરાય તથા શ્રી વિલાસકુમાર નટવાલ જોશી દેસાઈનાએ ઉમેદવારી કરી હતી, જે એકબીજાના પ્રતિસ્પર્ધી હતા. આ મતગણતરી 29 ડિસેમ્બર 2016 રોજ થતા શ્રી મિત્તલ કુમાર જોશીને 1 વોટ એના પ્રતિસ્પર્ધી કરતાં વધુ મળતા તેઓને ચૂંટાયેલા જાહેર કર્યા હતા. જ્યારે કોલક ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં શ્રીમતી અમિતાબેન દાતારવાલા તથા તેમના પ્રતિસ્પર્ધિ શ્રીમતી હેમલતાબેન મહેશભાઈ ટંડેલના વચ્ચે હરીફાઈ રહી હતી, જેમાં અમિતાબેનને 1194, જ્યારે શ્રીમતી હેમલતાબેનને 1297 મતો મળતા 104 વોટથી શ્રીમતી હેમલતાબેન ટંડેલને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે પલસાણા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર કોલક ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 3ના સભ્યપદની ચૂંટણીમાં શ્રીમતી તમન્નાબેન કૃષ્ણકાંત ટંડેલ અને શ્રીમતી મીનાક્ષીબેન કાંતિભાઈ ટંડેલાએ ઉમેદવારી કરી હતી, જે પૈકી શ્રીમતી તમન્નાબેન ટંડેલને 113, જ્યારે મીનાક્ષીબેન ટંડેલને 114 મત મળતા શ્રીમતી તમન્નાબેનને ચૂંટાયેલા 1 વોટથી જાહેર કરવામાં આવ્યા હતા. આ રીતે પલસાણાની ચૂંટણી અંદર જે આ બધા જ અરજદારોએ પારડીની જ્યુડિશિયલ સિવિલ કોર્ટની અંદર ચૂંટણી અરજીઓ દાખલ કરી હતી. આ ચૂંટણીઓનો નંબર હતો 1/2017, 2/2017 અને 3/2017. આ અરજદારોએ પારડીની કોર્ટની અંદર એવી એક અરજી આપી હતી. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.